પાટણના સાંતલપુર તાલુકો મીઠું પકવવામાં મોટો ફાળો આપે છે, પરંતુ અગરિયાઓના કેટલાક દૂષણ ફેલાવતા સંગઠનોને કારણે પરંપરાગત મીઠું પકવતા પરિવારો અને ગેરકાયદેસર મીઠું પકવતા પરિવારનો ઉદ્યોગ ભાંગી પડ્યો છે. અંદાજે 1200 ગેરકાયદેસર અગરિયાઓને કારણે સાંતલપુરના રણમાં મીઠું પકવવાની કામગીરી હાલ બંધ છે. 300 પરિવારો કાયદેસર મીઠું પકવતા અગરિયાઓ છે, જેની સામે ગેરકાયદેસર મીઠું પકવતા લોકો વન્ય સંપત્તિને વધુ નુકસાન કરતા હોવાના કારણે સાથે સરકારે ગેરકાયદેસર મીઠું પકવતા લોકોને રણમાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે. છેલ્લા 3 વર્ષથી બિલાડાના ટોપલાની વાર પાર્ટી લિંકલ સંસ્થાઓ જેઓ ભૂડી પ્રજાના આધાર કાર્ડ મેળવી અને ખોટી રીતની ચોપડીઓ બનાવી અને એના ઉપર સબસિડી લઈ અને રણની સરકારી જમીનોને બિનઅધિકૃત રીતે કબજા કરેલ છે, જે અત્યારે જે અમારે રેવન્યુ રેકર્ડ મુજબ જે રેવન્યુ રેકર્ડમાં પણ અમારો સમાવેશ થયેલ છે, છતાં પણ અમારા અત્યારે અસ્તિત્વનો સવાલ છે. અત્યારે એમના લીધે અમારે પણ આગળમાં જવાના પ્રોબ્લેમ પડે છે. જમીન અલ્યા ખોટા દબાણ કરી અને ખોટા મારા રસ્તા બંધ કરીને ખોટા અગરિયા કરી ગયા છે, તો પરંપરાગત અગરિયાને જવાની મનાઈ આપી છે. તો મહેરબાની કરી સરકાર શ્રીને કી સાચા અગરિયાને જવા જાય એવું.